સામે ફરીથી ભારત માતા કે હા એમ લાગવું છે કે કાંઈક પ્રોગ્રામ એ ચાલુ છે એમ આપણે આપણે પ્રજાસત્તાક પર્વ જે આજે ઉજવી રહ્યા છીએ એ શું કામ ઉજવી રહ્યા છીએ તો એ જે છે ભારતનો આપણો જે બંધારણ જે છે આજની તારીખે 26 જાન્યુઆરી 1950 ભારતનું જે બંધારણ જે છે એ અમલમાં આવ્યું અને એના ભાગરૂપે આપણે અહીંયા આપણે ઉપસ્થિત થઈ અને આ બંધારણના એક ખુશીમાં એક આપણે ભારતનું જે બંધારણ જે છે એ આ દિવસથી અમલમાં આવ્યું એ અને આ તો તારીખ જે છે 26 જાન્યુઆરી એ છે 1930 નક્કી થઈ ગઈ હતી આપણે જ્યારે નેહરુ કમિટી હતી ત્યારે જ પણ એને આપણે જે સ્વતંત્રતા જે છે એ અલગ તારીખ એટલે કે 15મી તારીખે મળી એટલે આ તારીખનું માન જાળવવા માટે 26મી જાન્યુઆરી 1950 દિવસે આ ભારતનું બંધારણ જે છે એ અમલમાં આવ્યું અને ભારતના બંધારણના જેટલા પણ સહયોગી હતા ઘણા બધા જે મેમ્બર હતા બરાબર એમાં તમામને કોટી કોટી વંદન ખાસ કરીને ભારતના બંધારણના ઘડવૈયા તરીકે બાબા સાહેબ આંબેડકરને આ વખતે આપણે યાદ ના કરી તો આપણાથી નુકરા કોઈ ન હોય અને એમને જે ભારતનું બંધારણ જે છે એમનું આમુખ લખ્યું છે એમાં આપણે અત્યારે હું વાંચી સંભળાવું છું કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક આના દરેકે દરેક શબ્દ જે છે એ બહુ જ વિશાળ અર્થ ધરાવે છે એટલે થોડુંક કાન દઈ અને સાંભળ્યા જેવા છે ફરીથી અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનો ગૌરવ અને રાષ્ટ્રની એકતા માટે અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકાસવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ છીએ અમારી આ સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949 માગસર સુદ 7મ વિક્રમ સંવત 2006 રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયત કરી અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ તો આ સાથે આપણે ભારતના બંધારણ જે છે એના માટે આપણે બંધારણ છે તો આપણે એક સાથે આટલા બધા એક સાથે રહી શકી રહ્યા અને એ બંધારણની દેન છે એ આપણા ભારતના જેટલા પણ આપણા જે મહાવીરો હતા એમની આપણને એક પ્રકારની કૃપા છે કોઈ પણ જે માની લો કે ઈંધોણી છે તો કોઈ એક રંગથી કાંઈ સારી ન લાગે એના દરેકે દરેક રંગ જે છે એમાં બહુ અગત્યના છે તો આટલી આપણી વિવિધતા જે છે એમાં એકતા જે દેખાય છે અને આપણા ગામની પણ એકતા તમે અહીંયા રાખી અને ભારતનો આપણો જે રાષ્ટ્રીય તહેવાર જે છે એમાં ખૂબ લગનથી ભાવનાથી અને ખૂબ જ પ્રેમથી અહીંયા આવ્યા છો એટલે સારા પરિવાર વતી હું આપ સૌનું ફરીથી કદાચ કોઈ રહી ગયા હોય તો નામી અનામી તમામનું ફરીથી સ્વાગત કરું છું આપને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અમારા બાળકો આપને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવે છે.